ચિલોડાના વેપારીનો અપહરણ બાદ છુટકારો થયો છે. 20 લાખની ખંડણી સાથે 4 અપહરણકારોની ધરપકડ કરાઈ. ટાસ્ક ફોર્સ હનુમાનસિંહ રાજપૂતને છોડાવી લીધો છે. નાના ચિલોડા પાસે કલરનો ધંધો કરતા વેપારી હનુમાનસિંહ રાજપૂતનું તારીખ 28મીએ સાંજના સુમારે અપહરણ થયું હતું. હનુમાનસિંહના છુટકારા માટે અપહરણકર્તાએ રૂપિયા 25 લાખની માંગણી કરી હતી, પરંતુ 20 આપવાનું નક્કી કરવામાં આવ્યું. નક્કી કર્યા મુજબ અપહરણકારો રૂપિયા લેવા આવ્યા ત્યારે ટાસ્ક ફોર્સે તેને ઝડપી લીધા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના આરોપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અપહરણની માહિતી મળતા ઉદયપુર ટ્રાન્સફોર્સની મદદથી ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એમને રાજસ્થાન ઉદયપુર ખાતે લઈ ગયેલા અને તેમના પાર્ટનર ભાગીદાર સુરેશ શર્મા ઉપર બીજે દિવસે અપહરણકારોએ ફોન કરેલો કે જો તમારા હનુમાનસિંહને જીવતા જોતા હોય તો 25 લાખ રૂપિયા ફિરોતીની રકમ આપો, નહીંતર અમે એને મારી નાખશું. સદર બનાવ બાબતે સુરેશ શર્માએ તાત્કાલિક સરદારનગર પોલીસને જાણ કરતાં સરદારનગર પોલીસના PI વિરાણી સાહેબે જે તે વખતે તરત જ ઝોન 4 સાહેબને જાણ કરી શ્રી ઉચ્ચ અધિકારીઓને વાત કરતા પોલીસ કમિશનર શ્રી AK સિંહ સાહેબે ગુનાની ગંભીરતા દાખવી